વચ્ચે આજે હાજર નથી શ્રી સંજુવાળા, એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે કે ફેસબુક પર નવોદિત હોય, શીખાવ હોય, ઇચ્છુક હોય, કોઈ પણ હોય, એમની પાસે પ્રશ્નાર્થ ચિહ્ન લઈને જાય છે અને પૂર્ણ વિરામ લઈને પાછો આવે છે કોઈ પણ હોય. અને તોફાની ત્રિપુટીને પણ જે રીતના એમના આશીર્વાદ માર્ગદર્શન મળે છે, એટલે આપણે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આપણી સાથે અહીંયા હાજર જ છે. એમને એક શેરથી એમને યાદ કરવાનું મન થાય છે કે રૂપ અરૂપા હે શતરૂપા, ભવ્ય ગઝલ ગુજરાતી તું જ છલકતા અમી અલગ રૂપા, ભવ્ય ગઝલ ગુજરાતી. દોર આગળ વધારીએ. યાદ ના આવો તમે તો ઠીક છે, બીક છે કે યાદ ના આવી પડો. ગુજરાતી સિનેમા જગતમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે એ આપણે સૌ જાણીએ છીએ, અને સિનેમામાં પણ એક ગુજરાતી રોક સોંગ લખાઈ શકે અને સફળ થઈ શકે એની પ્રતીતિ આપણને આ કવિ કરાઈ છે, જેના માટે કહી શકાય કે હાથમાં જો એમના જાદુ હશે, એ કવિ નહીં હોય તો સાધુ હશે. કવિ શ્રી જૈનેશ પંચાલ ને ઇજન આપું છું એમની ગઝલો વાંચવા માટે. ભાઈ સૌરભ, તે મારો ઇન્ટ્રો છીનવી લીધો, કશો વાંધો નહીં. નમસ્તે મિત્રો, કેવી રીતે જઈશ આપ સૌએ જોયું હશે, અને ક્યાંક ને ક્યાંક હું મારી જાતે નસીબદાર માનું છું કે વિવેકભાઈ કે કયા કારણોથી ને કોના પ્રતાપે જેમનું એક જેમને ગઝલ એમાં નાખવામાં આવી છે, અને રહીશભાઈ કે જેમણે બીજા ત્રણ ગીતો લખ્યા છે, તો એમની સાથે એક કામ કરવાનો અવસર મળ્યો, અને એ બી એઝ અ માય ફર્સ્ટ પ્રોજેક્ટ. સો એ ખરેખર નસીબ હોવું જોઈએ. તો ગઝલ પહેલાં એક ચાર લાઇનથી સ્ટાર્ટ કરું છું. ભાઈ ચિંતન તમને સમર્પિત. સૌથી પહેલા, આદત શિખર પર પહોંચવાની છે, આદત શિખર પર પહોંચવાની છે, બાકી તળેટી પણ મજાની છે. જો તું કહે ભાઈ ચિંતન, જો તું કહે તો હાથ હું આપું તને, બસ હાથ પૂરતી ખાનદાની છે. બે લાઈન એક શેર કે આ તરસ હદથી વધી જશે પછી, આ તરસ હદથી વધી જશે પછી, ધાર શું જે ચીજ એને પી શકીશું. હવે જરાક આપણે ગઝલ પર આવીએ, બહુ બધી છે ને એટલે. રહસ્યો ઘણા એ છતાં પણ કરે છે, બતાવે છે થોડું મના પણ કરે છે, એ હંફાવી દે છે મને ક્રૂરતાથી, પછી જ્યાં જ વાદી દયા પણ કરે છે, ઉધારે ઘણી વેળ આવે છે મળવા, મુલાકાત ક્યારેક જમા પણ કરે છે. અને મક્તા વિવેકભાઈ, ખુદા જોઈ તારું શીખી એ ગયા છે, ખુદા જોઈ તારું શીખી એ ગયા છે, બનાવે છે પોતે ફના પણ કરે છે. હમણાં ફ્રેન્ડશિપ ડે ગયો, મારે એક ટેવ છે કે જે વસ્તુ જાય હું એના પર લખું છું, આવતી વસ્તુ માટે વિચારું છું જાય એના પર લખું છું. હા, ફ્રેન્ડશિપ ડે પર કે તો પછી એ દોસ્તી સાચી હશે, તો પછી એ દોસ્તી સાચી હશે, રહી ગઈ જો સહેજ ઉધારી હશે. હા, એક ચામાં ચાર જણ પીતા હતા, એક ચામાં ચાર જણ પીતા હતા, એક સિગરેટ કેટલી ચાલી હશે. ભાવેશભાઈ, ભાઈ પેલો હોય કે નહીં ખ્યાલ નહીં, ભાઈ પેલો હોય કે નહીં ખ્યાલ નહીં, તે છતાં એની દસેક ભાભી હશે. ના હવે પહેલા સમૂહ મળતા નથી, ના
એન્જિનિયરિંગ પત્યા પછી આ એક લોચો થઈ ગયો છે કે બધા અલગ અલગ સેટ થઈ ગયા અને અમે કવિ બની ગયા કે ના હવે પહેલા સમૂહ મળતા નથી કંપની થોડી કઈ પપ્પાની હશે ફેસબુક પર ફ્રેન્ડશીપ ઉજવાય છે ફેસબુક પર ફ્રેન્ડશીપ ઉજવાય છે 1200 જગ્યા જ નકામી હશે તો પછી એ દોસ્તી સાચી હશે રહી ગઈ જો સહેજ ઉધારી હશે ભાઈ સમય પતી જાય તો રોકજો મને તમને ખ્યાલ આવી જવો જોઈએ ચહેરા દેખાય છે એવું છે એ પાછું એ સાચી વાત છે તમારી હા આ વખતે જરા વરસાદના લોચા આવ્યા કે આવ્યો ક્યારે એ કોઈને ખબર નથી પણ જવાની ખબર આપતો ગયો કે હું જઉં છું તો વરસાદ ઉપર કંઈક આપણે માણી લઈએ કે હોય છે એક જ સજા વરસાદમાં કે હોય છે એક જ સજા વરસાદમાં ખુલ્લા ગટરના ઢાંકણા વરસાદમાં છત્રી બની ગઈ આપણી જો કાગડો છત્રી બની ગઈ આપણી જો કાગડો એને પલળતી દેખતા વરસાદમાં બે ચા કટિંગ ને દાળ વડા ગરમા ગરમ ચંદ્રેશભાઈ ધ્યાન છે ને બે ચા કટિંગ ને દાળ વડા ગરમા ગરમ ઉતરી ગયા ઉભા ઉભા વરસાદમાં અને મકતો સરકાર ક્યારે બેવફા બનશે નહીં સાજીદભાઈ આપને હશે સરકાર ક્યારે બેવફા બનશે નહીં ખાડા હતા ખાડા રહ્યા વરસાદમાં એક બીજી ગઝલ કે હું બોલે બોલે થાકી ગયો પણ એ ના જ આવી એટલે મેં લખી તમે આવો હવે આવો તમે આવો ન ગભરાવો ન ભરમાવો હવે આવો તમે આવો નથી ઝાકળ નથી ઝરમર નથી વર્ષા નથી આંસુ જરીક ભી નાશ લઈ આવો હવે આવો તમે આવો તમારા સમ તમારા વીર નથી મેં કોઈને ઝંખ્યા તમારા સમ તમારા વીર નથી મેં કોઈને ઝંખ્યા કરું છું હું ખરો દાવો હવે આવો તમે આવો ફરું છું રોજ પાછો છેક તારા ઘર સુધી આવી ફરું છું રોજ પાછો છેક તારા ઘર સુધી આવી મને ધક્કાન ખવડાવો હવે આવો તમે આવો અંતિમ છે બહાના બહુ જૂના છે આપના એ વ્યસ્ત હોવાના બહાના બહુ જૂના છે આપના એ વ્યસ્ત હોવાના મને ના પ્રીત સમજાવો હવે આવો તમે આવો એકની એક બે વાર કેમ નહીં આવી ના ના એવું નથી આપણા પ્રિન્ટિંગમાં ભૂલ છે હા એક બીજી ગઝલ કે ભાઈ સૌ હૃદયમાં એક સરખો ભાર હોવો જોઈએ સૌ હૃદયમાં એક સરખો ભાર હોવો જોઈએ કંઈક આવો વાર્તાનો સાર હોવો જોઈએ જિંદગી એ શું મને તારી સદા પરવા રહે જિંદગી એ શું મને તારી સદા પરવા રહે ના રહે માજી તો ના પતવાર હોવો જોઈએ ઓળખી તમને શકે કોઈ ગમે ત્યાંથી પડો ઓળખી તમને શકે કોઈ ગમે ત્યાંથી પડો સૌ પતનમાં આટલો ઉદ્ધાર હોવો જોઈએ આંખની એને શરમ નડતી હશે એવું બને આંખની એને શરમ નડતી હશે એવું બને પીઠ પર ખંજર ધરે એ યાર હોવો જોઈએ અને એક આખરી ગઝલ પેશ કરું છું આખરી ગઝલમાં તાળીઓ પડી આખરી શબ્દ પર તાળી પડી હા એટલે નોટ કર્યું એ મેં અમદાવાદ ઉપર અમદાવાદ ઉપર આમ તો લખવું એ ગુનો ગણાય કેમ કે આદિલ સાહેબ લખીને ગયા છે તો પણ મીઠી મજાની યાદ છે મારું શહેર મીઠી મજાની યાદ છે મારું શહેર કે નામ અમદાવાદ છે મારું શહેર સાબરમતીને કાન દઈ તો સાંભળો
साबरमती ने कान दई तो सांभळो केवो सुरीलो नाद छे मारू शहर। गल्ले तमे जी पान ना उभा रहो, गल्ले तमे जई पान ना उभा रहो, क्रिकेट नो विखवाद छे मारू शहर। आवे अहीं जे एम ने धरिए छे, आवे अहीं जे एम ने धरिए छे, लेवूं पड़े परसाद छे मारू शहर। जाड़ी सीधी सैयद मिनारा झूलता, जाड़ी सीधी सैयद मिनारा झूलता, इतिहास छे इरशाद छे मारू शहर। होली दिवाली धूम थी उजवाय छे, होली दिवाली धूम थी उजवाय छे, ने ईद नो ए चांद छे मारू शहर। माणेक चौके जई जरा चाखी जुओ, माणेक चौके जई जरा चाखी जुओ, भूलाय नहीं ए स्वाद छे मारू शहर। बदलाय छे मौसम पड़े पर केटलो, बदलाय छे मौसम पड़े पर केटलो, उकळाट छे वरसाद छे मारू शहर। अने अंतिम शेर, आखा जगत में क्या बीजे नहीं मळे, आखा जगत में क्या बीजे नहीं मळे, एकज अने अपवाद छे मारू शहर। આ ચંદ્રેશભાઈ મારી સામે એને જઈને છે કહ્યું કે આખરી ગઝલ, એટલે ચંદ્રેશભાઈ મારી સામે જોઈને જોઈને આમ આંખ કાઢી, એટલે પણ એનું નવું નથી. પહેલાં પણ એક મુશાયરામાં આવું થયું ત્યારે મેં કહ્યું જઈનેશને કે બકા ઘડિયાળ તો જોઉં તું કે નહોતું પહેર્યું ઘડિયાળ, કંઈ વાંધો નહીં, સામે કેલેન્ડર તો હતું એ જોયું તું, એટલે હા વાંધો નહીં, આરામથી આરામથી.